આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ શાખાની બેઠક મળી. વિવિધ સંગઠનોનું સ્નેહ મિલન યોજાયું. નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી. વાર્ષિક સ્નેહ મિલન યોજાયો. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની બેઠક મળી. કેશોદમાં 2022ના સ્નેહ મિલન સમારોહ સાથે નવા વરાયેલા સભ્યોને જાહેર કરી કાર્યભાર સોંપવામાં આવ્યો. કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગો રક્ષા દુર્ગા દળ વાહિની અને માતૃશક્તિ વાર્ષિક બેઠક અને 2022ના નવા વરણી કરવામાં આવેલ સાહસિક યોદ્ધાઓનો સ્નેહમિલન સમારંભ અને કેશોદ શહેર તથા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ ગૌરક્ષા ટીમમાં નવા વરાયેલા યોદ્ધાઓને સન્માનિત કરી કામગીરીઓ સોંપવામાં આવી. આવનારા સમયમાં અનેક વિધિ કાર્યક્રમો જેવા કે રામનવમી કૃષ્ણ જન્મોત્સવ જેવા હિન્દુ ધર્મના મોટા તહેવારોના આયોજન બાબતે ચર્ચાઓ કરવામાં આવી. અવારનવાર તારીખ 14 જાન્યુઆરીના રોજ પક્ષી બચાવો અભિયાનમાં તમામ સભ્યો સરકાર આપશે. આવનારા 2024ની સાલમાં વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થયેલા હશે, જેના ભાગરૂપે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર પ્રખંડના છેવાડાના ખંડ સુધી જઈ વધુમાં વધુ કાર્યકરો જોડાય અને કેશોદના છેવાડાના ગામડાઓમાં લોકોને અઠવાડિયા સુધીમાં એક દિવસ જઈ બેઠક કરી અને નવા કાર્યકરો વ્યાપક પ્રમાણમાં જોડાવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવા સંકલ્પ કર્યા હતા. રિપોર્ટિંગ ન્યૂઝ દિનેશ મહિડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. આપનું નામ? જય શ્રી રામ. સંદીપ કેઠાણી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા શ્રમ મંત્રીની જવાબદારી. આજરોજ કેશોદ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક શહેર અને તાલુકાની એક વ્યાપક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં કેશોદ પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને શહેરની આ ઉપરાંત બજરંગદળની પણ ટીમની એક ઘોષણા કરવામાં આવી. આગામી સમયમાં કેશોદ પ્રખંડમાં જે કાર્યક્રમો થવાના છે, ખાસ કરીને કેશોદ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કૃષ્ણ જન્મ મહોત્સવ અને એક રામ મહોત્સવનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે એની ચર્ચા કરવામાં આવી. એ ઉપરાંત આગામી કાર્યક્રમ 14મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે સામાજિક સમરસતા માટેનું જે કામ સમાજમાં થઈ રહ્યું છે, તો સમાજમાં સેવા વસ્તીમાં જઈ અને સેવા વસ્તીના લોકો પાસે જઈ અને એની ઘેરે ચા પાણી નાસ્તો કે જમવાનો કાર્યક્રમ રાખી અથવા કોઈ કથાનો કાર્યક્રમ રાખી અને આવો કાર્યક્રમ 14મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ દ્વારા કરવામાં આવશે. એ ઉપરાંત જે પંખીઓ જે પતંગના દોરાને હિસાબે જે કપાઈ જાય છે કે એની ઘાયલ થાય છે, તો એના માટે એક એમ્બ્યુલન્સ સેવા પણ કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષથી ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 1 વર્ષ સુધીનું આયોજન આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદથી કામ કરશે. અખિલ ભારતીય સ્તરેથી જે જે કાર્યક્રમો નક્કી થશે એ કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ કરશે. એ ઉપરાંત 2024માં વિશ્વ હિન્દુ પરિષદને જે 60 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તે નિમિત્તે એક સંકલ્પ છે કે ખંડ સુધી એટલે ગામડા સુધી આપણી જે સમિતિ છે એની રચના કરવા માટેનું કામ પણ કેશોદ પ્રખંડમાં 2024 પહેલાં પૂર્ણ થશે એવા સંકલ્પ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક પૂર્ણ થઈ. તેમાં પહેલાં રામ ભગવાનને જે આપણે રામ મંત્ર જે બોલીએ છીએ એ મંત્ર બોલવામાં આવ્યો, ત્યારબાદ નવા હોદ્દેદારોની જે વરણી થઈ એની ઘોષણા કરવામાં આવી અને આગામી સમયમાં વધુમાં વધુ લોકો વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાય અને કામમાં કંઈ ને કંઈ સહયોગ આપે એવી અપેક્ષા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશોદ પ્રખંડ દ્વારા કરવામાં આવી. અસ્તુ, ભારત માતા કી.